प्रकृति भ्रमण दरमियान बधा बाळको पदार्थोना अलगीकरण विषे शीख्या, परंतु साहिलना मनमां हजु पण पदार्थोना अलगीकरणने लईने घणा प्रश्नो उपजी रह्या हता। साहिल आ बधु विचारता विचारता घर बाजू जई रह्यो हतो। पदार्थ तो जुदा जुदा प्रकारना होय छे, શું દરેક મિશ્રણમાંથી પદાર્થોને કોઈને કોઈ રીતે અલગ કરી શકાય છે? સાહિલ આ બધું વિચારતા વિચારતા ઘરે પહોંચ્યો। આજનો દિવસ કેવો રહ્યો બેટા? ખૂબ જ સરસ મમ્મી। આજે કલા પ્રદર્શન માટે અમે બધા કેટલાક સૂકા પાન તથા કાંકરા એકઠા કરવા ગયા હતા અને ત્યાં જ રોહિતભાઈએ અમને પદાર્થોના મિશ્રણને અલગ અલગ કરવાનું જણાવ્યું। અરે વાહ, આજનો તાસ તો પછી બગીચામાં જ પૂરો થઈ ગયો હશે। પદાર્થોને મિશ્રણમાંથી અલગ કરવા તેની શું જરૂર છે? તો શું ચા ચા પત્તી સાથે જ પી લઈશ? હા સાહિલ, રિયા કંઈક શીખવા માંગે છે, સારી રીતે સમજાવ બેટા। સોરી મમ્મી। મને નહીં, રિયાને। સોરી રિયા। રિયા, શું તે ઘરે ક્યારેય ભાત અથવા દાળ બનતા જોઈ છે? હા ભાઈ, પપ્પા અથવા મમ્મી જ્યારે જમવાનું બનાવે છે મેં બધું જોયું છે। તો જ્યારે ભાત બનાવવાના છે તો સૌથી પહેલા શું કરીએ છીએ? સૌથી પહેલા ચોખાને એક મોટી થાળીમાં લઈને તેમાંથી કાંકરા અથવા કોઈ બીજી અશુદ્ધિઓને કાઢવામાં આવે છે। તો ચોખા અને અશુદ્ધિઓ આ એક મિશ્રણ છે, શું તેમને અલગ અલગ કરવા જરૂરી છે? હા, આપણે ચોખામાં ભળેલી અશુદ્ધિઓ થોડી ખાઈશું। તો એટલે અશુદ્ધિઓમાંથી પદાર્થોને અલગ કરવા જરૂરી છે? અને એવું જરૂરી નથી કે મિશ્રણમાં કોઈ પદાર્થ હાનિકારક હોઈ શકે છે, ક્યારેક ક્યારેક તે બંને પદાર્થ પણ ઉપયોગી હોઈ શકે છે। છાશ બનાવે છે તો હું છાશ પણ પી લઉં છું અને અલગ કરેલ માખણ પણ। સાહિલ અને રિયા ખૂબ જ જોરથી હસે છે। જો બંને ભાઈ બહેનનો હસી મજાક થઈ ગયો હોય તો મારી અને પિતાજીની મદદ કરશો? હા। આજે ખાવાનું શું બની રહ્યું છે? સાહિલ, આજે ખાવા માટે બિરયાની અને ભજીયા બની રહ્યા છે। માં, ભજીયા સાથે ચટણી નહીં મળે કે શું? ચોક્કસ બનશે, આજે આપણે ચક્કા દહીં બનાવીશું। પિતાજી બિરયાનીની તૈયારીમાં લાગી ગયા અને માં બિરયાનીમાં નાખવા વાળી શાકભાજી કાપવા લાગ્યા। સાહિલ, મને એક મોટું વાસણ તો આપ, ચોખામાંથી બધા કાંકરા પથ્થર તો અલગ થઈ ગયા છે, કેટલીક બીજી નાની અશુદ્ધિઓ પાણીથી ધોઈને નીકળી જશે। સાહિલ ખૂબ જ ધ્યાનથી પિતાજીને ચોખાને ધોતા જોઈ રહ્યો હતો। તેણે જોયું કે પાણીની મદદથી પણ ઘણી અશુદ્ધિઓ ચોખામાંથી નીકળી ગઈ। તેણે ઝડપથી પિતાજીને એક પ્રશ્ન પૂછી લીધો। પપ્પા, આજે મેં શાળામાં પદાર્થોના અલગીકરણ વિશે જાણ્યું, જેમ કે હાથ વડે કાંકરા પથ્થર અલગ કરવા, હવાની મદદથી ધૂળને અલગ કરવી, પરંતુ આ પાણીની મદદથી અશુદ્ધિઓ દૂર કરવી, આ કઈ પદ્ધતિ હોય છે? સાહિલ, આપણે રસોડામાં મોટે ભાગે આ રીતે વસ્તુઓને સાફ કરીએ છીએ, જેમ કે ચોખા, દાળ અને શાકભાજીને સાફ કરવા, અને જ્યાં સુધી મને યાદ છે આ પદ્ધતિને આપણે નિક્ષેપણ અથવા નિતારણ કહીએ છીએ। એક જ પદ્ધતિના બે બે નામ? અરે ના સાહિલ, જો જ્યારે તમે પાણી તેમજ દાળ અથવા ચોખાને ભેળવો છો તો કેટલાક કણ ઉપર તરવા લાગે છે અને કેટલાક કણ નીચે બેસી જાય છે, અને જાતે કરીને જો। સાહિલ એક મોટા વાસણમાં ચોખા નાખે છે અને તેમાં પાણી નાખે છે। તે જુએ છે કે નાની નાની અશુદ્ધિઓ પાણીમાં ઉપર તરવા લાગી અને ચોખા વાસણના તળિયે બેસી ગયા। જ્યારે ભારે પદાર્થ નીચે બેસી જાય છે, આ પદ્ધતિને નિક્ષેપણ પદ્ધતિ કહેવામાં આવે છે। આ રીતે તો ના ફક્ત ઘન મિશ્રણ અલગ થઈ શકે છે, પરંતુ પ્રવાહી અને ઘનના મિશ્રણોને પણ અલગ કરી શકાય છે। આ તો ખૂબ જ સરળ છે। હવે હું વાસણ આડું કરીને પાણી સાથે બધી જ અશુદ્ધિઓ કાઢી દઉં છું। એકદમ સાચું સાહિલ, અને શું તને ખબર છે, આ પદ્ધતિને નિતારણ પણ કહે છે। આપણું રસોડું તો એક પ્રયોગશાળાની જેમ જ લાગી રહ્યું છે, અહીંયા કેટલું બધું છે જે અમે શાળામાં શીખીએ છીએ। સારું, હવે પ્રયોગ જ કરતા રહેશો કે મારી પણ કંઈક મદદ કરશો? માં, આપણે ચક્કા દહીં કેવી રીતે બનાવીશું? ખૂબ જ સરળ છે, આ દહીંમાંથી બધું પાણી અલગ કરવાનું છે, બસ। મમ્મી, આમાં પણ બે પ્રવાહી પદાર્થોને અલગ કરી શકાય છે, શું હું પ્રયત્ન કરું?
સાહિલે વાસણ આડું કરીને પાણી કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પાણીનું એક ટીમ્પુ પણ અલગ ના થયું. બેટા, અહીંયા નિક્ષેપણ અથવા નિતારણની પદ્ધતિ નહીં. દહીંમાંથી પાણી અલગ કરવા માટે આપણે કપડામાં દહીંને થોડી વાર માટે બાંધી રાખીશું અને કપડાના છિદ્રોમાંથી બધું પાણી અલગ થઈ જશે અને ચક્કા દહીં તૈયાર થઈ જશે. અરે વાહ, આ એક બીજી પદ્ધતિ છે બે પદાર્થોને અલગ કરવાની. અને આને નિસ્યંદન કરવાનું કહે છે. અહીંયા કપડું એક ફિલ્ટરની જેમ કામ કરે છે. મમ્મી, આપણે આટલું બધું બનાવી રહ્યા છીએ તો આપણે કંઈક પીવા માટે પણ બનાવીએ. મમ્મી, લીંબુ પાણી બનાવીએ છીએ, તે તો મને પણ બનાવતા આવડે છે. સારું, જ્યાં સુધી તમારા પિતાજી અને હું ખાવાનું તૈયાર કરીએ છીએ ત્યાં સુધીમાં તમે લોકો લીંબુ પાણી બનાવી દો. રિયા, પહેલા ખૂબ જ થોડું પાણી લે, તેમાં ખાંડ ઓગાળ, એટલામાં હું લીંબુ લઈને આવું છું. રિયાએ થોડા પાણીમાં 4 ચમચી ખાંડ નાખી અને તેને ઓગાળવાનું શરૂ કર્યું. હું આને ઘણી વારથી ઓગાળી રહી છું, પણ વધેલી ખાંડ ઓગળતી જ નથી. એ પાણી ખૂબ જ ઓછું લીધું છે, થોડું વધારે પાણી નાખીને જો. થોડું વધારે પાણી નાખતા જ બાકી વધેલી ખાંડ પણ ઓગળી ગઈ. અરે, આ ખાંડ તો ઓગળી ગઈ, પરંતુ ઓછા પાણીમાં આ ખાંડ કેમ ઓગળતી ન હતી? માએ આ બધું સાંભળ્યું કારણ કે આ મિશ્રણ હવે સંતૃપ્ત દ્રાવણ છે. સંતૃપ્ત દ્રાવણ એટલે શું? જ્યારે પાણીમાં ખાંડ ઓગળવાનું બંધ થઈ જાય, મતલબ કે તે સંતૃપ્ત દ્રાવણ છે. હા, હવે મારી બુદ્ધિનું પણ સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું છે અને પેટ ખાલી. બધા હસવા લાગે છે અને ખાવાનું ખાવાની તૈયારીમાં લાગી જાય છે. જોયું, આજે રિયા અને સાહિલે માં પિતાજીની મદદ કરવાના બહાને ઘણી બધી વાતો શીખી. તમે પણ તમારા ઘરમાં જ વિજ્ઞાનની ઘણી બધી વાતો શીખી શકો છો.